સંગત ન કરી, પણ એણે સંગત કરી વિદ્યાના ઉપાસકો અને શબ્દ શિલ્પીઓની. એનું પરિણામ ઇન્દુલાલ ગાંધી છે. એણે જોયું ડોલરાય માકડ જેવા પંડિત, પ્રકાંડ પંડિત, મોટા શિક્ષણશાસ્ત્રી ગણાય કરાંચીમાં, જોબન પુત્રા, ભાઈ કાકા, આ બધાને એણે જોયેલા, કરશનદાસ લુહાર, એમને માણેલા, તો એમને મળે, એમની સાથે વાતો કરે, એમની પાનની દુકાન એ આવા બધા સાહિત્યકારોનું મિલન હતી. ડોલરાય માકડથી માંડીને આ બધા શિક્ષણશાસ્ત્રીઓ, કેળવણીકારો, વિદ્યાપુરુષો એમની પાસે બેસતા, અને ઇન્દુલાલ ગાંધી એમનું સેવન કર્યું. એમની ઇન્ટર આર્ટ્સ એ રાત્રિ સ્કૂલમાં ભણે, વિદ્યાપ્રીતિ, અપાર વિદ્યાપ્રીતિ. જો અપાર વિદ્યાપ્રીતિ ન હોત તો એ સમયે એ આવી રીતે વિદ્યા પ્રાપ્તિ માટે ક્રિયાશીલ ન બન્યા હોત, અને સાહિત્ય પ્રીતિ ન હોત તો એ જમાનામાં ઉર્મી નામનું મેગેઝીન, એમાં બધું કામ કરે, એના પ્રૂફ જોઈ આપે. પછી નવરચના એની સાથે જોડાયું, જયમલ પરમાર, નિરંજન વર્મા, ઇન્દુલાલ ગાંધી, એમણે કામ કરેલું. સાહિત્યિક પત્રકારત્વના એમણે જે સામયિકો શરૂ કર્યા, નિભાવ્યા, પોતાની બચેલી પૂંજીઓ એમાં નાખી અને સાહિત્યનું પડ જાગતું રાખ્યું. પારકી છઠ્ઠીના જાગતલ હોય છે સમાજમાં, પણ ગુલામ મહંમદ શેખથી માંડીને ભવાનીશંકરથી માંડીને સુરેશ દલાલ, આ બધા કવિઓની, હરીન્દ્ર દવેની પહેલી કવિતા કોઈ છાપનારો હોય તો ઇન્દુલાલ ગાંધી હતા. આ બધાને કવિ બનાવનારા, કવિ પદ અપાવનારા આ કવિ હતા. પોતે નેપથ્યમાં રહ્યા, એમની કવિતા પહેલા પાને ન છાપે, પણ એ સુંદરમની, ઉમાશંકરની, શ્રીધરાણીની, એ જમાનામાં સુંદરજી બેટાય, આ ત્રિશીના જે મહત્વના કવિઓ એની હરોળમાં ઇન્દુલાલ ગાંધી. પણ આપણે ત્યાં આવા બધા પાયાના પથ્થરો, કવિતાનું પડ ઝાકતું રાખનારા પથ્થરો, કવિતાના પ્રવાહને વહેતો રાખનારા પથ્થરો, એને આપણે ભૂલી જઈએ છીએ અને એની ઉપર ઇમારત ચણી દઈએ છીએ. પણ એમનું અતિથિ નામનું સામયિક બહુ વહેલું કોલક સાથે એમણે શરૂ કરેલું, કવિતા, રતિલાલભાઈ ને એ બધા એના એમની સાથે કામ કરતા હતા. સિંધુ સમાચારમાં ત્યાં કામ કરતા હતા. અહીંયા નૂતન સૌરાષ્ટ્ર, કચ્છ મિત્રનો રજત જયંતિ અંક એ સમયમાં એડિટ કરવાનું એમને કહેવામાં આવ્યું. ફૂલછાપનો સુવર્ણ જયંતિ અંક સંપાદન એમને સોંપાયું. તમે કલ્પના કરો, આવા પ્રતિષ્ઠિત દૈનિકો એની રજત જયંતિ કે સુવર્ણ જયંતિની ઉજવણી કરે ત્યારે એના સ્મૃતિ સંપાદન ગ્રંથનું કામ કોને સોંપવું? તો એ સમયમાં કાંઈ ઓછા સાહિત્યકારો નહોતા, પણ એના જેવી સાહિત્યિક સૂઝવાળા પત્રકારો, સાહિત્યકારો લગભગ ઓછા હતા. મળિયા હતા, મેઘાણી હતા, ઘણા હતા, હરીન્દ્ર દવે હતા, બધા ઉગતા હતા. પણ એક વરિષ્ઠ સાહિત્યિક પત્રકાર તરીકે એમનું બહુ મોટું નામ રહ્યું. અને સુષ્મા ગજ્જર, પીનાક પાણી એવા બધા નામથી કવિતાઓ લખે. કવિતાનો અંક તો 42 પાનાનો પૂરો જ કરવો જોઈએ. કવિતાઓ ઓછી મળી હોય, સારી ઓછી મળી હોય, એટલે એ કવિતાઓ ઉપરાંત પાના ઘટે તો પોતે તખલ્લુસ ધારણ કરેલા, એના જેટલા તખલ્લુસ પણ બહુ ઓછા ના હશે. એટલા બધા તખલ્લુસ એના. એ બધું મેં જ્યારે કામ કર્યું ત્યારે મને ખબર પડી કે કેટલા બધા
પૂછ્યું ત્યારે એ જીવતા હતા, બીમાર હતા, પણ અમે પૂછ્યું એટલે અમને 1983માં વિષ્ણુભાઈ લેંગ લાઇબ્રેરીને એમ થયું. અમે વિનુભાઈ દોશી, વિજયભાઈ રૂપાણી, આ બધા વસંતભાઈ ખોખાણી, એ વખતે અમે લોકો લેંગ લાઇબ્રેરીના મંડળમાં હતા. રાહીભાઈ અને બધા આવે અમારી મિટિંગમાં, એ પણ સભ્ય હતા. અમને એમ થયું કે આ ગામનો મોટા ગજાનો કવિ ઇન્દુલાલ ગાંધી છે. 1983માં અમને એમ થયું કે આ મોટા ગજાના કવિને આપણે લાઇબ્રેરીએ સન્માનિત કરવા જોઈએ. એમના કાવ્ય સંગ્રહો અહીં વાંચે છે, આકાશવાણીમાં એની કવિતાઓ ગવાય છે, પોતે આકાશવાણીમાં કામ કરેલું, પોતે છાપામાં કામ કરેલું, નૂતન સૌરાષ્ટ્ર, આ બધા છે. પણ લાઇબ્રેરીની ફરજ છે, ગ્રંથાલયની ફરજ છે કે નગરમાં વસતા કવિને સમુચિત રીતે સન્માનિત કરીને પ્રજા સમક્ષ મૂકવા જોઈએ. અને હું તો ત્યારે બહુ યંગ, એકદમ હજી એમએ થઈને અધ્યાપક થયેલો. એ વખતે અરવિંદભાઈ મણિયારનો ગ્રંથ એડિટ કરેલો, વિષ્ણુભાઈ બાજપેયી ઉદ્ઘાટન કરવા આવેલા, એટલે અમે બધા લોકો લેંગ લાઇબ્રેરી, અરવિંદભાઈ હતા અમારી સાથે કમિટીમાં. અરવિંદભાઈએ કહ્યું કે એમનું સન્માન થવું જોઈએ. અરવિંદભાઈ મણિયારે પછી એમનું સન્માન કર્યું, પણ કમિટીમાં એવો નિર્ણય લેવાનો કે માત્ર સન્માન નહીં, ધનરાશિથી કે શાલથી કે એ બરોબર છે, પણ એની કવિતાઓનો એક સંચય પણ પ્રકાશિત કરવો જોઈએ અને ઉચિત રીતે એને મૂલવવા જોઈએ. અને એમાં નક્કી થયું કે આ કામ બળવંતભાઈને સોંપો. હું એ વખતે યુવાન હોવાથી થોડો કડક વિવેચક ગણાતો હતો, એટલે બધા મિત્રોને એમ હતો કે આ ઇન્દુલાલ ગાંધીની ધોલાઈ કરી નાખશે. બધા દિગ્ગજો, ભાનુભાઈ ને ઉપેન્દ્રભાઈ ને બધા હતા કમિટીમાં, કે ના બળવંતભાઈને કહ્યું. કે પણ હું જ્યારે એ કવિતામાં પ્રવેશ્યો, અશોકાબેન અમારા વિદ્યાર્થી ને બધા જાણે ઇન્દુલાલ ગાંધીના પ્રદાનથી કોઈ અપરિચિત નહીં, ભાસ્કરભાઈ વોરા રાજી થયેલા, અને એ સમયના એટલા બધા માણસોને આનંદ થયેલો. આકાશવાણી વસુબેનનો ખાસ પત્ર આવ્યો, કહેવા એ માગું છું કે આવા લબ્ધ પ્રતિષ્ઠ કવિ જે નગરમાં વસતા હતા એ મહાનગરના ગ્રંથાલયે એમનું સન્માન કર્યું. રાજ્ય સરકારે કરેલા સન્માન તો કદાચ ભૂલાઈ જવાય, રાજ્ય સરકારે કરેલા સન્માનને કોઈ પાછું આપે, પણ આ ગ્રંથાલય દ્વારા કોઈનું સન્માન થયું હોય તો એવા એકમાત્ર કવિ છે ઇન્દુલાલ ગાંધી, જેને ગ્રંથાલયે સન્માન, ગ્રંથના મંદિરે એમને સન્માનિત કર્યા. તો આવી રીતે એ કરાંચીમાં રહેતા હતા અને ત્યાં આ બધા સાથે સત્સંગ, આ બધાનું મિલન, એમાંથી એ હિન્દુસ્તાનના ભાગલા પડ્યા. આપણે જાણીએ છીએ એ દુર્નિવાર દારૂણ સ્થિતિ, તમારા ઘર, તમારી સંપત્તિ, પૂંજી, વાસણ કુસણ બધું મૂકીને આવવું પડે, અકિંચન બનીને પહેરે કપડે એક કવિ ત્યાંથી નિષ્કાશિત થાય છે અને સૌરાષ્ટ્રમાં મૂળ નાખે છે. શ્રીધરણીએ લખવું પડ્યું હતું, ઉખડેલા આંબા નવ ઉગે, ઘરે ઉગેલા આભે પૂગે. તો એ સમયના ઘરે ઉગેલા તો આમ આભે પૂગી ગયેલા, ઉમાશંકર, સુંદરમ, સુંદરજી બેટાય, શ્રીધરાણી, આ બધાનો જમાનો. અને એમના ઘણા કાવ્ય સંગ્રહો પણ પ્રકાશિત થયેલા એ જમાનામાં, ફૂલછાબ ને બધામાં એના વિવેચન પણ સરસ થયેલા. ઇન્દુલાલ ગાંધી એના ગીતોને કારણે, એના ભજનોને કારણે અને એની ગઝલોને કારણે પણ એટલા બધા પ્રખ્યાત હતા, લોકપ્રિય હતા કે એ સમયના પ્રતિષ્ઠિત કવિઓને એમ થતું હતું કે અમારા કાવ્યો કરતાં ઇન્દુલાલ ગાંધીના કાવ્યો રેડિયો ઉપર વધુ ગવાય છે, કારણ કે એ રેડિયોમાં છે. આકાશવાણીમાં સ્ક્રિપ્ટ રાઇટર તરીકે શરૂ કરેલી કામગીરી અને છેક પ્રોડ્યુસર સુધી પહોંચેલા, એ જમાનામાં તો મેરિટ્સ, કોઈ ઓળખાણ, કોઈ ગોડફાધર ન હોવા છતાં પોતાની મેરિટ્સથી એણે જે સ્ક્રિપ્ટ લખી છે, એ બધી સ્ક્રિપ્ટ પણ આજે વાંચીએ ત્યારે ખ્યાલ આવે કે
કે એની કલ્પકતા, સમુચિત પદાવલી, વિષ્ણુભાઈએ કહ્યું તેમ શબ્દનું સંયોજન, અલંકારો, ઉત્પ્રેક્ષા, રોશની રોશની, તમે જુઓ શ્લેષ કર્યો. વાલ્મીકી સીતા વિશે એને કાવ્ય જે લખ્યું, અનુષ્ટુપ મિશ્રોપ જાતિ શિખરણીમાં સીતાની ત્યાગ કરી દીધો છે ને જંગલમાં એક કિનારે, નદીને કિનારે વૃક્ષ નીચે છે. પૂછ્યું અને સીતાએ જવાબ આપ્યો, ના શાપશો એને, એમ કે આ હું એની ભાર્યા છું અને પ્રજાની પીડાને પંડની પીડા માનીને. તમે જુઓ પનું આવર્તન, પ્રજાની પીડાને પંડની પીડા. આ પંડની શબ્દ વિષ્ણુભાઈ કહે છે એમ કાઠિયાવાડી છે. ઉમાશંકરે એના સંસ્મરણો લખ્યા છે, એમાં પોતે મુસાફરી કરતા હતા ને એક દાદા બેઠા હતા, ઊભા હતા, હોકો હાથમાં હતો. એટલે ઉમાશંકરે કીધું કે લાવો હું હોકો પકડી લઉં. તો કીધું કે ભાઈ પકડી લઉં, તો કે ના ના બરોબર છે મારી પાસે. એટલે ઉમાશંકરે એમ કીધું કે હું નહીં પી જાઉં, હું નહીં પીઉં. અરે બાપા પીવો ને, આ તો પંચનો પ્યાલો છે. અને ઉમાશંકર ઊભા થઈ ગયા, પંચનો પ્યાલો છે. પણ પછી પૂછ્યું કે બાપા આ દાંત તમારા છે કે ચોખ્ઠું છે? ના ના પૈંડના છે. ઉમાશંકર કે પૈંડના ઝીણા, જીવને જેવો પહેલવારું કો અડકે માનો હાથ, એમ છે તે હું ઝાડને અડવી. પંક્તિ મને યાદ આવી ગઈ, એ વખતે રમેશ પારેખની ઝાડ વિશેની વાત કરતા કરતા ક્યાં ઉમાશંકરની જે ઊંચાઈ છે, આ છે ઊંચાઈ એની. પંડના જૈણા જીવને જેવો પહેલવારું કો અડકે માનો હાથ. પોતાના પ્રથમ સંતાનને એની માતા પ્રથમ સ્પર્શ કેવી રીતે આપતી હશે, આ આખી કલ્પના. અને પંડના શબ્દ તો અહીંયા ઇન્દુલાલ ગાંધીએ શબ્દ યોજ્યો છે, પ્રજાની પીડાને પંડની પીડા મને ત્યાગી છે. અને વાલ્મીકી ગુસ્સે થયા છે એટલે ત્યાં વર્ણન કરતા લખ્યું છે, રોશની રોશની આંખમાં તગતગી, રોશ ભરાણો, રોશની એટલે તેજ, આંખમાં લાલ આંખ થઈ ગયા, કેવું છે તો એવું. પણ જે વર્ણનની એની જે ઊંચાઈ છે, પાત્રને ગરિમાપૂર્ણ રીતે પ્રગટાવવાની એમની જે કળા છે, એમની કૃતિઓમાં જોવા મળે છે. એનું જીવન આકાશવાણી સાથે જોડાયા, એમાંથી નિવૃત્ત થયા, આટલું મોટું કામ કર્યું, આટલા સામયિકો ચલાવ્યા, ક્યારેય એ આશ્રિત પત્રકાર નહોતા બન્યા. કોઈનું લખી દેવાવાળા આજે જેમ ઘોસ્ટ રાઇટર છે, એવા કોઈના ઘોસ્ટ રાઇટર નહોતા બન્યા. પૈસા નહોતા છતાંય અમૃત ઘાયલ કહેતા હતા, જયંત પલાણ પણ કહેતા હતા, એના બધા સમકાલીનો, કે ઇન્દુભાઈની પાસે પાન ખવડાવીને કવિતા સુધરાવી દેવાવાળા મેં જોયા છે, પણ ઇન્દુભાઈ પાન ન ખાય. ઘાયલ કે મેં જયંત પલાણ કીધું કે પાનનો આગ્રહ કરે છે, કે ના એ પછી ખિસ્સામાંથી કવિતા કાઢીને આપે કે આ સુધારી દો. સાહેબ આ ત્યાગ છે ને, એ બુદ્ધના મહાભિનિષ્ક્રમ કરતા પણ મોટો ત્યાગ છે. એણે પોતાની વિદ્યાને વેચી નહીં. અકિંચન હોવા છતાં એ જમાનામાં રહી શકાત. મનોહરસિંહજી જાડેજાને પણ ઈચ્છા હતી કે ઘાયલ સાહેબ જરા ઇન્દુલાલ ગાંધીને, નહીં. આ જે ખુમારી, આ જે ખમીર છે, એ ગાંધી યુગની કવિતાનું પહેલું લક્ષણ ઇન્દુલાલ ગાંધીમાં રૂવાડે રૂવાડે દેખાય છે. આ ગાંધી યુગના કવિ ગાંધી યુગમાં હોવા છતાં પ્રહલાદ પારેખમાં જે દેખાણું, એ ઉમાશંકર ઇન્દુલાલ ગાંધીમાં ન જોઈ શક્યા. હમણાં જેની વાત કરી સિંધુને કિનારેની કવિતા વાંચો તમે,
ફેરો તારી સાથે વન વિજનના. આ શું વાત કરી છે, વિજન વન એકાંત રણમાં રેતાળમાં સિંધુની કિનારાની પગદંડીની યાત્રાનું પ્યોર પોએટ્રીમાં જે જોવા મળે એવું વર્ણન ત્યાં છે. એમાં નાદ છે, એમાં લય છે, અને ક્યાંય આપણે જેને સંદેશ કહીએ છીએ, સમાજ બોધ કહીએ છીએ, એવો કોઈ બોધ નથી. નૈરૂ પ્રકૃતિ કાવ્ય, નૈરા પ્રણય કાવ્યો પણ પ્રહલાદ પારેખમાં જોવા મળતો એ શુદ્ધ કવિતાનો, પ્રકૃતિ કવિતાનો બહુ મોટું વહેળું, જેને કહીએ ઝરણું કહીએ નાનકડું, એ ઇન્દુલાલ ગાંધીમાં જોવા મળે છે. એ સમયે મેં જે પુસ્તક પ્રકાશિત કર્યું એમાં બહુ વિગતે 22-23 પાનાની પ્રસ્તાવના લખેલી. સુરેશ દલાલ ને હરીન્દ્રભાઈ ઉદ્ઘાટન કરવા આવેલા કે મને આનંદ એ વાતનો છે કે એક નવોદિત કવિને આ કવિતાઓ સ્પર્શી છે. મેં એમાં છેલ્લે લખેલું, હું તો અમે તો ત્યારે સુરેશ જોશીના બધા પ્રભાવમાં અને આધુનિક વિવેચનાના અને બધા અભ્યાસીઓ, એટલે મેં લખ્યું આધુનિક વિવેચન પદ્ધતિ અને આધુનિક સાહિત્યથી પોષાયેલી મારી રુચિને પણ ઇન્દુલાલ ગાંધીની કવિતા સ્પર્શી ગઈ, કારણ કે એમાં નિત્ય યુવા, સનાતન અને શાશ્વત એવા સાહિત્યિક સત્વો પડેલા છે. કવિને એની કવિતાને કાળનો કાટ લાગ્યો નથી, આજે પણ એ કવિતા આપણને સ્પર્શી જાય છે. કોઈ પણ રુચિના ભાવક હોય એને ગમે છે, એની પાછળનું કારણ એ છે કે એમાં ગાંધી યુગમાં હોવા છતાં ગાંધી પ્રભાવથી, ગાંધી પ્રવાહથી ઉફરા જઈને, ડેવિએટ થઈને શુદ્ધ કવિતાનું એણે સિંચન કર્યું છે, શુદ્ધ કવિતાનું માર્જન કર્યું છે, અને એટલે જ એ કવિતાઓ આજે પણ આપણને એટલી પ્રસ્તુત લાગે છે. એમના જીવન વિશે ઘણું બધું કહી શકીએ, પણ એમણે જે રચનાઓ રચી છે એમાં સૌથી વધુ મહત્વની એમની ગીત રચનાઓ છે. એમણે બહુ સાચી રીતે કરી, 10 કાવ્ય 11 કાવ્ય સંગ્રહ અને એટલી જ કવિતાઓ પાછી અપ્રકાશિત. કંદરભાઈ અમને બધું બતાવે ડાયરીઓ અને બધું, ત્યારે આપણે જોઈએ ત્યારે ખ્યાલ આવે કે આટલું નિર્લેપ કઈ રીતે રહી શકાય. તમારી પાસે 4000 કવિતાઓ હોય અને તમે એમાંથી 40 જ કવિતાનો સંગ્રહ કરો, આતિથ્ય એ કેટલા, એની એની દ્રષ્ટિ કેટલી ઊંચી હશે, એ કેટલા કડક હશે પોતાની જાત માટે. મેં કીધેલું સુરેશભાઈને કે સુરેશભાઈએ જે નહોતું છપાયું, પ્રકાશિત નહોતું કર્યું, એ બધું તમારે ગ્રંથસ્થ કરવાની જરૂર નહોતી સુરેશભાઈ સમગ્રમાં. કારણ કે સુરેશભાઈએ એટલા માટે નહોતું છાપ્યું, નહોતું પુસ્તક કર્યું, કે એને એ સમયે લોકો સમક્ષ મૂકવા જેવું નહીં લાગ્યું હોય. એ રિયાઝનો ભાગ હશે, પણ આ વસ્તુ કરવાની જરૂર નહોતી, પણ એમણે કરી. એટલે મુદ્દો એ છે, નહીં નહીં થેન્ક યુ મેડમ, ઓધવજી મને કહો એટલું, કેમ મુરારી મથુરા છોડી નથી આવતા ગોકુલમાં. તમે આખી પદાવલી જો, કેમ મુરારી મથુરા છોડી નથી આવતા ગોકુલમાં, ઓધવજી મને કહો એટલું. બસ આટલું જ કહો, મને બીજું મારે કાંઈ જાણવું નથી. પણ પછી જે કહે છે, ભાગ્ય મહિષું હશે નિરંતર બળવાનું વિરહાનલમાં, ઓધવજી મને કહો એટલું, મુરારી મથુરા છોડી કેમ આવતા નથી ગોકુળમાં. આ પ્રશ્ન છે. રાજ્ય સત્તા સાથે સંગતમાં આવેલી વ્યક્તિ પછી સ્નેહની સત્તાને ભૂલી જાય છે. ઇન્દુલાલ ગાંધીએ કેટલી વહેલી
લાગણીની એક પરાકોટીની ક્ષણ મેં એની કવિતામાં ગૂંથી લીધી છે. ઓધવજી મને કહો એટલું મથુરાને છોડીને આ માધવ ગોકુળમાં પાછા કેમ નથી આવતા? આ રાજ્ય સત્તાનો જે સ્વાદ છે, સુવર્ણ બાજોઠ ઉપર બેઠીને રજતના પાત્રમાં જ્યાં ભોજન કરે છે, એ અહીંયા એઠું અન્ન ખાવા કંઈ આવે? આ પ્રશ્ન છે. કૃષ્ણ જેવા કૃષ્ણને કેન્દ્રમાં રાખીને રાજ્યાશ્રિત ક્યારેય ન થવું, કારણ કે પછી સ્નેહાશ્રિત થઈ શકાતું નથી. કેવી મોટી સંવેદનાની ક્ષણને એમણે એની રચનામાં મૂકી લીધી. મેં તમને કીધું પ્યોર પોએટ્રી, શુદ્ધ કવિતા, એટલે એમાં એણે વીજળીનું આલેખન કર્યું છે. હવે વીજળી તો આપણે જાણીએ છીએ, પણ એણે જે કલ્પનાની શેર રચી છે એ તો ચમકી ચમકીને ચાલી જાય ને લપાય. જો આખો લઈ જુઓ, ચનું આવર્તન જુઓ, પણ પછી કહે છે એ તો ચમકી ચમકીને ચાલી જાય ને લપાય, એવી દીઠીતી અણઝંપી વીજળી. અણઝંપી વીજળીને અણઝંપી કહીને એનામાં સજીવારોપણ અલંકાર એને મૂકી દીધું. અણઝંપી વીજળી એ તો ઝબકી ઝબકીને છતી થાય ને છુપાય. તમે જુઓ શબ્દ ચયનનું માધુર્ય ઇન્દુલાલ ગાંધીની કવિતાનું એક વિશિષ્ટ સત્વ છે. ઝબકી ઝબકીને છતી થાય ને છુપાય, તમારે આખું પેનોરામિક પિક્ચર મૂકી દે છે. અને પછી કહે છે એવી દીઠીતી અણઝંપી વીજળી. બહુ સરસ છે. કેવી જોવાની છે સરસ. આ સિંધુ નદીની વાત છે. સિંધુ નદીની યુવા અવસ્થાને એ કહે છે કેવી જોવાની છે સરસ, ચાંદની ઘૂંટી કર્યું તું અંગ જાણે એક રસ. પણ પછી કહે છે જે જોઈ સંતોષાય આંખો અને ઉરની તરસ. કેવી જોવાની છે સરસ, આખું ચિત્ર જો. કહે છે કે ચાંદની ઘૂંટી કર્યું તું અંગ જાણે એક રસ, એનો જે ધવલ પ્રવાહ, એની શ્વેત ફેનિલ, ધસમસ્તી આકૃતિ, યુવાનીનો વેગ, એ સિંધુના વર્ણનમાં નર્યું સિંધુનું વર્ણન. નદી તમારી સમક્ષ આમ ખડી થાય છે, ઉપસે છે. એમના ગીતો મારા સ્વપ્નનગરની શેરીમાં એક રાધા રમવા આવી તી, ના ગીત હતું નહોતી બંસી તોય ઘર ઘર ભમવા આવી તી. મારા સ્વપ્નનગરની શેરીમાં એક રાધા રમવા આવી હતી. રાધા વિશેની આવી નિર્મમ ભાવતી વાત માત્ર ઇન્દુલાલ ગાંધીએ કરી છે. રાધાના ભાવને, વિરહને એણે જે રીતે એકરસ બનીને ઘૂંટીને આલેખન કર્યું છે, એ મારી દૃષ્ટિએ એમની બહુ મહત્વની સિદ્ધિ છે. એમણે લાંબા કથા કાવ્યો બહુ લખ્યા. તમસાને તીરે મેં વાત કરી તેમ, એ સીતાની ત્યજાયેલી સ્થિતિ છે એનું આલેખન છે, આપણે સૌ જાણીએ છીએ. પણ અહીંયા ઇન્દુલાલ ગાંધીનું દર્શન એ ભારતીય પરંપરાના સંદર્ભમાં પતિવ્રતા સ્ત્રી શું ઝંખે છે. પતિ પરત્વેનો અહોભાવ, પતિ પરત્વેનો આદરભાવ, અને પતિએ જે કંઈ કર્યું હશે એ સમુચિત હશે એ ભાવ એમાંથી પ્રગટે છે. એમના સોનેટો બહુ વિશિષ્ટ છે. ઉષ્ણસના સોનેટને આપણે ખૂબ વખાણ્યા છે, પણ ઇન્દુલાલ ગાંધીના સોનેટનો હજી જોઈએ એટલો અભ્યાસ કોઈએ કર્યો નથી. ઉત્તમ સોનેટો ઉષ્ણસ અને જયંત પાઠક હતા અમારે ત્યાં, ત્યારે મેં આ સંગ્રહ એમને આપેલો. મને કે આ ધ્યાનમાં જ નહોતી. ભમ્યો તારી સાથે
વિજન વન રેતાળ ધરણી, વિજન વન આખો સમાસ કર્યો છે. વિજન વન ભયમો તારી સાથે, વિજન વન રે તાળ પરે ને આ ઘેરી, અટવી તણી માણી સરભરા, અરણ્યોને ખુંજ્યા કલમ કમલ દલ ચૂમ્યા, ઘણી ઘણી રૂચાઓ શાસ્ત્રોની શ્રવણ કરી તારે તટે. આ સિંધુ વિશે, સિંધુ વિશેની અને ભાદર વિશેની વિષ્ણુભાઈએ કહ્યું તેમ ઘણી રચનાઓ છે. આપણે ત્યાં નદી કાવ્યોની એટલી બધી આપણે હજી ગ્રંથસ્થ પણ કર્યા નથી, પણ એમાં એણે જે વિગતો મૂકી છે એ ઘણી મને મહત્ત્વની લાગી છે. એક સોનેટમાં તો વિષ્ણુભાઈએ કહ્યું તેમ એ વખતે આધુનિકનો પવન શરૂ થઈ ગયો હતો, 70-60 પછીની કવિતાથી 56 એટલે લખે વિષ્ણુભાઈ, એ જોવા જેવું છે. લખો બસ લખ્યા કરો, સમજમાં ન આવે છતાં. એણે જે કટાક્ષ કર્યો છે, લખો બસ લખ્યા કરો, સમજમાં ન આવે છતાં, ન કોઈ સમજે ભલે સમજવાની ચિંતા વિના. ચમત્કૃતિ ભરી નવી શબ્દ યોજના શૈલીમાં, ન અર્થે ન અર્થ નીકળે છતાં, કકદુરશી પંક્તિ ભંગી લલિતા પદી નવ શોભને આંચકી, મૂક્યા કરો વિવરો યુગના. શું એને કટાક્ષ કર્યો છે, સાથેના પણ એના સંપર્કો હતા. થાય એટલી બધી એની કવિતાઓ. એમણે તમસાને તીરેમાં જે છેલ્લે વાલ્મીકીને જે કહ્યું છે, સમાજને જે કહ્યું છે, કહેશો અનુષ્ટુપમાં, કહેશો માં એમને કહીએ માં શબ્દોથી શાપજો, એને શાપ નો કહેશો માં કહીએ એમને માં શબ્દોથી શાપશો, એમની કીર્તિની રેખા અખંડિત જ રાખજો. પ્રજાની વેદના જેણે પંપાળી પંડની કરી, પ્રજાની વેદના જેણે પંપાળી પંડની કરી, એવા ભરતા થકી હું ભાર્યા સૌભાગ્ય ઉજળી. સીતાની આ જે અહોભાવના છે એમણે મૂકીને પોતાની પ્રતિષ્ઠિત સંકલ્પનાને સીતાના મુખે જાણે કે રજૂ કરી છે. એમણે ગઝલો પણ રચી છે. મને કેટલીક ગઝલોના શેર તો પવનની પાંખમાં એકાદ પીંછું મોરનું દેખી, પવનની પાંખમાં એકાદ પીંછું મોરનું દેખી, મને શ્રી કૃષ્ણ કેરો મોર મુકુટ યાદ આવે છે.
એની જે કલ્પના કરી છે. તમે પીરસ્યો હતો કંસાર મારી થાળીમાં, તમે પીરસ્યો હતો કંસાર મારી થાળીમાં, એ કંસારને આંસુથી હું ચોળી રહ્યો છું. આ જે પીડા છે, અપાર સમૃદ્ધિ વચ્ચે એકાકીપણાની જે પીડા છે, દૂર નિવાર વેદનશીલ અવસ્થિતિ છે, એ પણ એમની કવિતામાંથી બહુ નજાકત રીતે પ્રગટી છે. મુખર બિના વગર પીડાને અભિવ્યક્ત કરવી એ બહુ સંવેદનશીલ કવિ જ સંયમ જાળવીને કરી શકે એવા ઘણા કાર્યો એમણે પોતાની કવિતામાં મૂક્યા હોય એવું અનેક જગ્યાએ મને દેખાયું છે. ઘણી બધી આમ તો કવિતા વિશે વાત કરવાની હોય, એમણે કલ્પન શેર જે ગૂંથી, આંધળીમાંનો કાગળ તો બેન ગાયો અને એ બહુ મોટી દીર્ઘ કવિતા છે. મહેંદી રંગલાંગ્યો લોકગીતનો મુખડો લઈને સુરેશ દલાલે તો પછી પ્રયોગ કર્યા પદધ્વનિમાં અને બીજામાં, એકદમ પ્રચલિત લોકગીતનો મુખડો લઈને પછી જે એણે આગળ લગાવ્યું તો એ ગીત એટલું બધું રેડિયોમાં ને બધે ગવાયું, પહેલું લોકગીત ભૂલાઈ ગયું ને આ લોકગીત સ્થાપિત થઈ ગયું. રેડિયો સ્ટેશનમાં હતા એટલે જાણતા હતા કે લય અને નાદ ગીતના જીવાતુભૂત તત્વ છે, પણ લય અને નાદમાં જો કવિ ખેંચાઈ જાય તો પછી કવિતા ત્યાંથી વિદાય લે છે અને લય અને નાદ જ તમને સંભળાય છે. કારણ કે એને ચારણી સાહિત્ય પણ એ સમયે રજૂ થતું, મેમુ ગઢવી ને બધા કહું માસમ કાતે તે મધમાતે આમ કરી એટલે સાંભળતા હતા, એટલે કે આ નાદની અંદર તમે એટલા ખેંચાઈ જાઓ છો કે તમને કવિતાનો જે અર્થ છે એમાં તમે પહોંચી શકતા નથી, ઘેરાઈ જાઓ છો. ઇન્દુલાલ ગાંધીએ પોતાની કવિતાને સંયમથી જાળવીને લય અને નાદથી એવું માર્જન કરાયું કે શબ્દો ચકચકિત ઉજલા દૂધ જેવા થઈને આજે પણ જીવે છે. ઇન્દુલાલ ગાંધીએ કાઠિયાવાડી શબ્દો જે હતો હનો લોભ છે, હુને મીરા એકવાર મથુરામાં ગયાતા, જો ગયા હતા ન એવું ગયાતા. તો આજે સૌરાષ્ટ્રી બોલીના શબ્દ પ્રયોગોને એણે એવી રીતે પ્રયોજ્યા કે એના માટે કરશનદાસ માણેકે એમ કહ્યું કે બોલાતા શબ્દનો કવિ. બહુ મોટી ઉક્તિ છે. તમારા વાતચીતના શબ્દોને, બોલચાલના શબ્દોને ગીતમાં ઢાળવા અને એને લયથી લતબથ્થા કરવા એ ઇન્દુલાલ ગાંધી સિવાય બહુ ઓછા કવિઓ કર્યું છે. મકરંદ દવેમાં એ ગુંજાયશ દેખાય છે, મેઘાણીમાં એ ગુંજાયશ દેખાય છે. એ ગુંજાયશનો અનુરણન, એનો રણકો, પહેલવારુકો તમને ઇન્દુલાલ ગાંધીમાં સાંભળવા મળે છે. આવા આપણા સમયના એક મોટા ગજાના કવિ માર્જિનમાં હતા, હાંસિયામાં હતા, એને મૂળ પ્રવાહ સાથે જોડવાનું એ સમય અમે કામ કરેલું. અને આનંદ તો એ વાતનો છે કે પછી એ પુસ્તક અભ્યાસક્રમમાં મુકાયું. ઇન્દુલાલ ગાંધીનું 86માં આ નિધન થયું ને બધાને એમ થયું કે આ મોટો કવિ, આવો કવિ, રજનીકુમાર પંડ્યા અને બધાએ ખૂબ લખેલું એ સમય. અભ્યાસક્રમમાં એ પુસ્તક મુકાયું અને એને કારણે રેડિયોમાં એની કેસેટ્સ, એના સુગમ ગીતો, એના વિશે વિવેચનો, એના સેમિનારો એટલા બધા 3 વર્ષ સુધી થયા કે આખા સૌરાષ્ટ્રમાં ઇન્દુલાલ ગાંધી છવાઈ ગયા. ઇન્દુલાલ ગાંધી પુનર્જીવિત થયા, એના શબ્દો દ્વારા કવિ આજે પણ જીવે છે. અને એટલે મને અહીંયા આપણું મળવું, અકાદમી દ્વારા યોજાયેલો, મનીષભાઈએ આટલા બધા લોકોને નિમંત્રીને આ જે ઉપક્રમ યોજ્યો છે એ મને કાર્યક્રમ નથી લાગતો, પણ આપણા સમયની સાંસ્કૃતિક ઘટના છે. આવી સાંસ્કૃતિક ઘટનાના સાક્ષી બનવાનું બન્યું અને ઇન્દુલાલ ગાંધીના પરિવારજનો, આટલા બધા કવિ મિત્રો,
આટલા બધા સાહિત્ય રસિકો અને વિષ્ણુભાઈ ખુદ એના વિશે ઘણું બધું વાંચીને અહીં ઉપસ્થિત રહ્યા હોય અને મારે મને ગમતા માર્જિનમાં રહી ગયેલા હાંસિયામાં રહી ગયેલા કવિને મેં મૂળ પ્રવાહની અંદર ભેળવવા માટે થોડુંક પણ કાર્ય કર્યું એનો મને પરિતોષ છે. મારી કારકિર્દીના એ સમયમાં મેં આ કામ કરેલું અને પછી તો મારી નજરમાં હાંસિયામાં રહી ગયેલા લોકો જ આવ્યા. લોકસાહિત્ય, ચારણી સાહિત્ય, સંત સાહિત્ય હાંસિયામાં જ હતું, ક્યાંય કોષમાં પણ એની એન્ટ્રી નહીં. સાહિત્ય કોષમાં આટલું બધું ચારણી સાહિત્ય છે, સંત સાહિત્ય છે, કોઈની એન્ટ્રી નહીં. એટલે આપણે અકાદમી આખો આ સંત સાહિત્યનો કોષ કરવો પડે એવી સ્થિતિ છે. એવા ઘણા બધા ચારણ કવિઓને પણ કોષમાં સમાવેશ ન કર્યા. અમે જયમલ પરમારે ખૂબ વિનંતી કરી જયંતભાઈ કોઠારીને કે આટલા બધા મુસ્લિમ ધર્માંતરિત જે મુસ્લિમ પ્રજા છે, ખોજા, ઇન્દુલાલ ગાંધી રહેતા હતા ત્યાં, એ બધા આખી ખોજા શેરી હતી ને ત્યાં જમાત ખાનું કે મસ્જિદનો કે, તો આ જમાત ખાનામાં જે જ્ઞાન ગવાય છે, વોરાની જે નસીહતો છે, હું રાહી પાસે શીખતો હતો અરબી ને શેખ સાદિક અલી સાહેબની નસીહતો, કસીદાઓ, આ મુમના પટેલમાંથી ધર્માંતરિત થયા છે, બ્રાહ્મણમાંથી વોરા થયા, લુહાણામાંથી ખોજા થયા, ક્ષત્રિયમાંથી મોલે સલામ થયા, બારોટમાંથી મીર થયા અને ભરવાડમાંથી મતવા થયા. આ મતવા, મીર, મુમના, મોલે સલામ, ખોજા એ કોઈ ઈરાનથી આવેલા મુસ્લિમ નથી, એ તો આ માટીના સંતાન છે. હિન્દુ પ્રજામાંથી ધર્માંતરિત થયેલી પ્રજાનું સાહિત્ય પણ આપણા સંસ્કારોની ધબકતી નાળ છે. એટલે સાદિક અલી સાહેબ કહેતા હોય, સજાવો છો આ જિસમને ઝરને જેવરથી, જરા વિચાર તો કરો એની ખસ્તા હાલત પર, કબરની ગોરમાં, અંધારમાં એને કીડા ખાશે, નરમ તળાઈ કહાં અને કહાં તમે યારો, કબરની ગોરમાં સુશો એક કરવટ પર. શું સાદિક અલી સાહેબે લખ્યું છે આ બધી કવિતા, એ ભારતીય સંસ્કૃતિનો ધબકાર છે. સરસ એની એક કવિતા અત્યારે યાદ, એમાં એક શબ્દ છે જે અકબર અલી જસનરવાલા અને એ બધા ઇન્દુલાલ ગાંધી એ વખતે બોલતા હતા. એમણે એમ કહ્યું, એ કઈ અલી છે એ મસ્જિદ મારીને બધાને ભણાવે છોકરાઓને, અને જવની ખેતી કરે છે, અને જવ પછી બધા પક્ષીઓને નાખી દે, થોડાક જવનો ખાંડીન એનો લોટ ખાય, અને ત્યાં મસ્જિદમાં રહીએ. એટલે બે ફકીર આવ્યા, સાંજ પડી કે બપોર થયા, ચાલો જમવા, ના હું તો અહીં જમું છું. એટલે પેલા ફકીર ગયા જમવા, ત્યાં તો સેવ ને બુંદી ને સરસ બધું જમવાનું મળ્યું. એટલે એને એમ થયું પેલા ફકીરોને કે આ નથી આવ્યા તો આ અલી છે, અહીંયા બહુ ખાતા હશે, સારું કંઈક આપણા કરતાંય સારું હશે. સાંજે પાછું કીધું, પછી બાજુવાળા કોકને કીધું કે આ વલી કેમ અહીંયા આવતા નથી જમવા, કે આ એના છોકરાઓ જ આપણને જમાડે છે, એ ત્યાં રહે છે. પણ એ ફકીરને ત્યારે લાગ્યું કે આ છોકરા આપણને આવું સરસ જમાડે છે તો એના બાપને કેવું જમાડતા હશે. એટલે જ્યાં જોયું તો એમાં એક નાનકડી ડબ્બો હતો, પટારી એને કહે, અને એમાં તાળું હતું. એટલે પેલા એ પૂછ્યું, ધરી પિટારી એ પર તાળું ધરતા હતા, ચોરથી આટલું ડરતા હતા, તમે આ ચોરથી આટલું બધું ડરો છો કા ને તાળું મારો છો? સાહેબી વલી જવાબ આપે છે, ઘરના છોકરા અહીંયા આવી ઘીને ખાંડ મિલાવે છે, જડું છું તાળું એ ખાતી કે વલીને લુખું ભાવે છે. મારે તો લુખો જવનો લોટ ખાવો છે, પણ દળેલી ખાંડ ને ઘી એમાં છોકરાઓ ભભરાવી જાય છે, જડું છું તાળું એ ખાતી કે વલીને લુખું ભાવે છે. આ જે સંયમ છે, આ જે સાદગી છે, ઇન્દુલાલ ગાંધીની કવિતા, આવી સાદગી, આવી સંયમ, શબ્દચયનનું માધુર્ય અને લય અને નાદના સૂઝપૂર્વકના વિનિયોગને કારણે માત્ર અર્થપૂર્ણ નથી, એ હૃદયસ્પર્શી પણ બની છે. અને આવી હૃદયસ્પર્શી કવિતાના આ બધા ગ્રંથોમાંથી પસાર થવાનું બન્યું, એની પરકમ્મા કરી અને આપ સૌની સમક્ષ એની કવિતાના અલ્પાંશો, થોડાક અંશો
તમારી સમક્ષ મૂકીને જે રળિયાત થયાનો ભાવ અનુભવું છું એ પ્રસન્નતા સાથે મારા વિચારને વિરામ આપું છું. નમસ્કાર. એક જ વાત કરવાની છે. બળવંતભાઈએ પોતાના વિદ્વદ વક્તવ્યમાં જે આશા વ્યક્ત કરી કે ભાઈ ઇન્દુલાલ ગાંધી સમગ્ર હોવા જોઈએ, સાહિત્ય અકાદમી આ કામ કરશે. મેંદી તે વાવી માળવે ને એનો રંગ ગયો ગુજરાત રે, મેંદી રંગ લાગ્યો રે. મેંદી તે વાવી માળવે ને એનો રંગ ગયો ગુજરાત રે, મેંદી રંગ લાગ્યો. નાનો દેરીરો લાડકો, નાનો દેરીરો લાડકો, ભાભી રંગો તમારા હાથ રે, મેંદી રંગ લાગ્યો રે. વાટી ઘૂટીને ભર્યો વાટકો, ભાભી રંગો તમારા હાથ રે, મેંદી રંગ લાગ્યો રે. આંગળીઓ રંગીને રંગી હથેળી, રંગી બેઠી મને ઢૂંએ ઘેલી, રેંદી રંગ લાગ્યો રે. મેંદી તે વાવી માળવે ને એનો રંગ ગયો ગુજરાત રે, મેંદી રંગ લાગ્યો રે. હાથ રંગીને વીરા શૂરે કરો એનો જોનારો પરદેશ રે, મેંદી રંગ લાગ્યો રે. મેંદી તે વાવી માળવે એનો રંગ ગયો ગુજરાત રે, મેંદી રંગ લાગ્યો રે. મેંદી તે વાવી માળવે એનો રંગ ગયો ગુજરાત રે, મેંદી રંગ લાગ્યો. મ્યુઝિક વગર અઘરું છે પણ અધ્યક્ષ શ્રી વિષ્ણુભાઈ પંડ્યા સાહેબ, શ્રી બળવંતભાઈ જાની સાહેબ અને નમ્રતાબેન શોધન, આપ સૌનો આભાર. આજના પ્રસંગે ઇન્દુલાલ ગાંધીના પુત્ર કંદરભાઈ ગાંધી અને એમનો પરિવાર ઉપસ્થિત છે, તો હું કંદરભાઈ ગાંધીને વિનંતી કરું કે આ પ્રસંગ આપનો છે. આયોજન માત્ર ગુજરાત સાહિત્ય અકાદમી અને હોમ કોમ્યુનિકેશનનો છે. આપણે આપણા પિતાની સ્મૃતિમાં કંઈ પણ વ્યક્ત થવાની પૂરતી મોકળાશ છે, તો આપ આવો અને કંઈક. હા, અશોકાબેન. હા, આવો નિહારિકાબેન. માનનીય સાહિત્ય અકાદમીના અધ્યક્ષ શ્રી વિષ્ણુભાઈ, આદરણીય શ્રી બળવંતભાઈ, શ્રી નમ્રતાબેન, ઉપસ્થિત સજ્જનો, વિદ્વાનો અને વડીલો, મનોજ ખંડેરિયાનો શેર યાદ આવે છે, ક્ષણોને તોડવા બેસું તો વર્ષોના વર્ષો લાગે. અત્યારે આજે ક્ષણો અમે માણી અમારા જીવનનું એક અમૂલ્ય ભાથું બની ગયું. આ પ્રસંગ ક્યારેય અમે ભૂલી શકશું નહીં એટલો ચિરંજીવ બની ગયો. ટીવીમાં GPTL માં મળશો તો મજા આવશે કાર્યક્રમ આવે છે, એમાં શ્રી આદરણીય બળવંતભાઈની મેં મુલાકાત સાંભળેલી હમણાં જ. એણે હમણાં જ કહેલું કે જે ઇન્દુલાલ ગાંધી અને સિદ્ધરાણી જેવા કવિઓ હાસ્યમાં ધકેલાઈ ગયા છે એમાં મારે કામ કરવું છે, અને આ કરી બતાવ્યું આટલા ટૂંક સમયમાં. એટલા માટે આ સાહિત્ય અકાદમી અને મનીષભાઈ ઓમ કોમ્યુનિકેશનનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ, ગર્વ અનુભવીએ છીએ અને અમારી પ્રસન્નતા વ્યક્ત કરીએ છીએ.
હમણાં જે સ્મરણો જીવિત કર્યા બધાએ, અને કવિની અનુપસ્થિતિને ભૂલાવી દીધી, અમારી વચ્ચે લાવીને મૂકી દીધા. એટલે આ પ્રસંગ અમે કેવી રીતે ભૂલી શકશું? આટલી કવિના વિદાય પછી આટલા વર્ષે અને 107 વર્ષ પછી આ યુગમાં આ કવિને સંભાળવા અને આપ સૌએ આટલો ટાઈમ આપ્યો અને આટલું બધું કામ કર્યું, એ ઇન્દિરાન ગાંધીનો પરિવાર સદાય એનો ઋણી રહેશે. એક સ્મરણોનો પારસ્પર્શ અમને આપી દીધો તમે, અને અમે કદી વિસરી શકશું નહીં. બાકી જે એના એની બધી વાત થઈ, એમના જીવનની ચડતી પડની તો અમે સાક્ષી હોઈએ જ, પણ એમના જે સદગુણો, સ્વમાન, ખુમારી, ખેલદિલી, સરદયતા, નમ્રતા, એ તો અમે ક્યારેય ભૂલવાના નથી, અને થોડો ઘણો અમારા જીવનમાં ઉતારવાનો પ્રયત્ન અમે કરી રહ્યા છીએ. એમને પોતે જ લખેલું છે, હે અલ્પ આયુષ્ય, અપૂર્વ ગીત થઈ સંસારને ગુંજનથી ભરી જા. પણ એમણે જે ગીત ગાયા, ગુંજન એના આયુષ્યનું જે થયું, એ તમે અહીંયા જીવતું કરી દીધું. એટલે વિશેષ તો બધું ઘણું બધું કહેવાયું, અને ઘણું બધું અમે પાછું જીવિત કર્યું, અને ખાસ તો આદરણીય શ્રી વિષ્ણુભાઈએ જાહેરાત કરી, એ અમારા માટે બહુ જ મોટી વાત છે. અમે ધન્ય બની ગયા, અમારો આ બધું સાર્થક થઈ ગયું અહીંયા ઉપસ્થિત રહેવાનું. હા, એ માટે પણ ખૂબ ખૂબ આભાર માનીએ છીએ, અને ફરી ફરી ઇન્દુલાલ ગાંધીના પરિવાર વતી, એમના ચાહકો વતી હું અમારી પ્રસન્નતા વ્યક્ત કરું છું, ધન્યતા અનુભવું છું, અને સૌનો આભાર માનું છું. આભાર. આભાર નિહારિકાબેન. અધ્યક્ષશ્રીએ જે વાત કરી કે સમગ્ર એમના સાહિત્ય અંગેનું એક પુસ્તક પ્રકટ અકાદમી કરશે, તે ખૂબ આનંદની વાત છે. હમણાં જ્યારે નમ્રતાબેને પહેલું કાવ્યનું ગાન કર્યું ત્યારે પ્રેક્ષક ગૃહમાંથી એક ભાઈ કહે કે આ શબ્દો આવા છે. એમ તો મેંદી તો વાવી માળવે એ મૂળ લોકગીત છે. 1925માં રઢિયાળી રાત ઝવેરચંદ મેઘાણીની પ્રથમ આવૃત્તિમાં મેઘાણીજીએ માનેતીની આંખ એ શીર્ષક હેઠળ આ લોકગીત પ્રકટ કરેલું છે. રઢિયાળી રાતનો સમગ્ર સંપુટ એ અકાદમીએ પ્રકટ કર્યો છે, બહાર પણ મળે છે, એમાં પણ એ ગીત તમને જોવા મળશે. એ વખતના યુગમાં બધા કવિઓ આવી રીતે એ લોકગીત હોય, બીજા ગીતો હોય, તે એની સાથે રહીને પછી આખી કવિતા એ પોતાની રીતે કરતા હતા. એવી રીતે મેંદી તે વાવી માંડવી એ કવિતા ઇન્દુલાલ યાજ્ઞિકે મુખડું અને એના પછીનું સ્ટાંજા એ એઝ ઇટ ઇઝ લોકગીતનો રાખ્યો છે, અને પાછળની બધી જે છે એ પોતે કવિતા પોતાની કરી છે. જ્યારે સમગ્ર સાહિત્યનું જ્યારે પુસ્તક બનતું હોય તો મેઘાણીજીએ કસુંબીના રંગમાં એમની પોતાની કવિતા જે કંઈ કરતા હતા, અને એમાં ઉપર નોંધ પણ મૂકતા હતા કે મેં નાનાલાલની આ પંક્તિ, પ્રથમ પંક્તિ નાનાલાલની છે. એવી રીતે જો હવે આ સમયમાં ફરીથી આવી રીતે સમગ્ર સાહિત્યનું પુસ્તક ઇન્દુલાલ ગાંધીનું પ્રકટ થાય તો આજના યુવાનો વતી હું એવી લાગણી વ્યક્ત કરું છું કે મેંદી તે વાવી માંડવીમાં પણ ઉપર એમ લખાય કે આ લોકગીતનું મુખડું આ છે, તો આજના યુવાનો અને આવતીકાલના યુવાનો એ કોઈ દ્વિધા અનુભવે નહીં. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. એક અગત્યની જાહેરાત એ છે કે બહાર અકાદમીના શિષ્ટ સાહિત્યના પુસ્તકો ઉપલબ્ધ છે. આ કાર્યક્રમના નિમિત્તે 50% વળતરથી એ પુસ્તકો મળશે, એટલે એનો ભરપૂર લાભ લેવા તમને નમ્ર વિનંતી. આગામી કાર્યક્રમ 21 જાન્યુઆરીએ કવિશ્રી દલપતરામના જન્મદિને આત્મા ઓડિટોરિયમમાં છે, જેના માટે આપ સૌ અત્યારથી આમંત્રિત છો, એટલે ચા કોફીની વ્યવસ્થા છે, એને ન્યાય આપશો. આપ સૌનો પૂર્ણ આભાર.